નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી. તો આજે આપણે એક નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે કે આપણી આસપાસમાં દ્રવ્ય. તો એના પાઠની શરૂઆત કરવાની છે. તો આપણી આજુબાજુ જે દ્રવ્ય છે, એટલે આપણી આજુબાજુની જે સામગ્રીઓ છે, એ જે કાંઈ પણ છે, એ કંઈક ને કંઈક દ્રવ્યની બનેલી હોય છે, નાનામાં નાના કણોની બનેલી હોય છે. તો આપણી આસપાસની અથવા આસપાસ છે એને એવો વિજ્ઞાનની ભાષામાં શબ્દ ત્યાં એવો પણ વાપરવામાં આવે, ચોપાસ. ચોપાસ એટલે કે ચારેય બાજુની વાત કરવામાં આવે છે. એટલે ક્યારેક ક્યારેક ચોપાસ આવો શબ્દનો પ્રયોગ થાય તો તમારે સમજી જવાનું કે આપણી આજુબાજુ આસપાસનો વાત કરવામાં આવે છે. તો આપણી આજુબાજુની જે વસ્તુ છે, આપણી આસપાસની જે વસ્તુઓ છે, એ કોઈક ને કોઈક દ્રવ્યની બનેલી હોય છે. કોઈ પણ વસ્તુ, પછી તે સજીવ હોય તો પણ ભલે, નિર્જીવ હોય તો પણ ભલે, જેટલી પણ વસ્તુઓ છે, દરેકે દરેક વસ્તુઓ કંઈક ને કંઈક દ્રવ્યની બનેલી હોય છે. તો આવા જ દ્રવ્ય વિશે આપણે વાત કરવાની છે. કયા પદાર્થો છે, શેના બનેલા હોય, એની લાક્ષણિકતાઓ શું હોય છે, તો એની ગતિવિધિ શું હોય છે, કેવી રીતની હોય છે, એના વિશેની વાત કરવાની. તો ચેપ્ટર નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય. તો તરત જ આપણા મનમાં પહેલો જ પ્રશ્ન ઉદ્ભવ્યો કે સાહેબ, આપણી આસપાસ તો આપણને ખબર પડે, આપણી આજુબાજુની વાત કરવામાં આવે છે, પણ આ દ્રવ્ય એટલે શું? તો દ્રવ્ય કોને કહેવામાં આવે છે? દ્રવ્ય એટલે શું, એના કોઈ ઉદાહરણ આપવાના તમને કહી શકે દ્રવ્ય એટલે શું, કે એના ઉદાહરણ આપીને સમજાવો. તો આવી રીતનો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. તો આપણે ત્યાંથી જ દ્રવ્ય છે તો દ્રવ્યને અનુલક્ષીને જ ચર્ચા કરવાની છે. તો ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ અને પહેલો જ પ્રશ્ન તમને આવી રીતનો પૂછાઈ શકે, દ્રવ્ય એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. તો દ્રવ્ય એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. તમને પ્રશ્ન પૂછે પહેલી જ કે દ્રવ્ય એટલે શું, કોને કહેવામાં આવે છે, એના વિશે ઉદાહરણ આપીને તમને સમજાવવાનું કહેવામાં આવે છે. તો પહેલી બાબત છે, હું તમને કહું કે આપણી આજુબાજુ આપણે નજર નાખવાની છે. તો આપણી આજુબાજુ આપણે નજર કરતા જ તમને અલગ અલગ આકાર ધરાવતી, અલગ અલગ કદ ધરાવતી તમને ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે. ઉદાહરણ તરીકે હું મારી આજુબાજુની જ અહીંયા વાત કરું છું, તો અહીંયા તમને એક બોર્ડ જોવા મળે છે, મારી પાસે એક ચોક છે, પછી લાઇટ છે, બેન્ચું છે, તો આ સ્ટેન્ડ છે. આ રીતના અલગ અલગ આકાર ધરાવતા, અલગ અલગ કદ ધરાવતા તમને ઘણા બધા જ વસ્તુઓ તમને અને અનેક સામગ્રીઓ તમને જોવા મળતી હોય છે. તો વસ્તુઓને આપણે જોઈ શકતા હોય છે. તો આપણી આસપાસ નજર કરતા જુદા જુદા આકાર ધરાવતી, કદ ધરાવતી, અલગ અલગ બનાવટો ધરાવતી તમને અનેક વસ્તુઓ જોઈ શકાય છે. આ પહેલી બાબત છે જેને આપણે લખતા જઈએ. તો કે આપણી આજુબાજુ, આપણી આજુબાજુ નજર કરતા અલગ અલગ આકાર ધરાવતી, કદ ધરાવતી અને બનાવટો ધરાવતી વસ્તુઓ જોઈ શકાય છે. તમે જોઈ શકો છો કે આપણી આજુબાજુ આપણે નજર કરીએ છીએ, તો આપણી આજુબાજુ નજર કરતા આપણને અલગ અલગ આકાર ધરાવતી હોય, અલગ અલગ કદ ધરાવતી હોય, અલગ અલગ બનાવટ ધરાવતી હોય, આવી વસ્તુઓને તમે શું કરી શકો છો, જોઈ શકતા હોય છો. તો બ્રહ્માંડની દરેક વસ્તુ કે જે સામગ્રીમાંથી બનેલી હોય અને તેને વૈજ્ઞાનિકોએ સામાન્ય રીતે દ્રવ્ય નામ આપવામાં આવે છે. એટલે બ્રહ્માંડ છે, આખું વિશ્વ છે. તો વિશ્વની જેટલી પણ વસ્તુઓ છે, દરેકે દરેક વસ્તુ જે સામગ્રીમાંથી, કોઈક ને કોઈક સામગ્રીમાંથી બનેલી હોય છે, અને સામગ્રીમાંથી બનેલી આવી જેટલી પણ વસ્તુઓ છે, તો આવી દરેકે દરેક વસ્તુને શું કહેવામાં આવે છે, એક દ્રવ્ય કહેવામાં આવે છે. કે બ્રહ્માંડની દરેક વસ્તુઓ જે સામગ્રીઓમાંથી બનેલી છે, તો આવી દરેકે દરેક વસ્તુને વૈજ્ઞાનિકે શું નામ આપેલું છે, દ્રવ્ય એવું નામ આપવામાં આવેલું છે. તો બ્રહ્માંડની દરેક વસ્તુઓ
જે સામગ્રી સામગ્રીમાંથી બનેલી છે તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપેલ છે. તમને અહીંયા આનો જવાબ મળી ગયો કે દ્રવ્ય એટલે શું. તો દ્રવ્ય એટલે શું, બ્રહ્માંડની દરેક વસ્તુઓ કે જે સામગ્રીમાંથી બનેલી હોય, અને સામગ્રીમાંથી બનેલી જેટલી પણ વસ્તુઓ છે તો આવી દરેકે દરેક વસ્તુને શું કહેવામાં આવે છે, દ્રવ્ય કહેવામાં આવતું હોય છે. જે વસ્તુ જગ્યા રોકે છે અથવા તો દળ ધરાવે છે એને પણ તમે દ્રવ્ય કહી શકો. તો દાખલા તરીકે ચોક છે, આ ચોકને હું અહીંયા મૂકું છું ક્યાંક, કોઈ પણ જગ્યાએ એને મૂકવામાં આવે છે, તો જો એને મૂકવામાં આવે છે તો આનું શું હોય, કંઈક દળ હોય ને. અને હું નીચે મૂકીશ અથવા હાથમાં મૂકીશ તો અહીંયા પણ શું કરે છે, તે જગ્યા રોકે છે. એટલે કે જે વસ્તુઓ શું કરતી હોય, જગ્યા રોકતી હોય, કંઈક દળ ધરાવતી એટલે કે વજન ધરાવતી હોય, તો આવી જેટલી પણ વસ્તુઓ હોય છે એને શું કહેવામાં આવે છે, દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે વસ્તુઓ જગ્યા રોકે, દળ ધરાવે છે તેને પણ દ્રવ્ય કહેવામાં આવે છે. કે જે વસ્તુઓ જગ્યા રોકે અને દળ ધરાવે છે તેને દ્રવ્ય કહે છે. કે જે વસ્તુઓ જગ્યા રોકતી હોય એ સિવાય રૂકે, કે માંસ હોય, જથ્થો હોય, દળ ધરાવતી હોય, અને આવી જેટલી વસ્તુ હોય એને દ્રવ્ય તરીકે તમે ઓળખી શકો છો. ઉદાહરણ તરીકે આપણે કેવું હોય તો તમામ વસ્તુઓ તમે લખી શકો છો, કોઈ પણ ઉદાહરણ તમે લખી શકો છો. દાખલા તરીકે ચોક, ચોક, હવા, પથ્થર, પાણી, મોબાઈલ, તમને જેટલી પણ વસ્તુઓના ઉદાહરણો આવે આવડે એટલા બધા જ તમે લખી શકતો હોય છો. વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, વાદળાઓ છે, વગેરે વગેરે તમે દર્શાવી શકો છો. આમાં તો ગમે એટલા તમે ઉદાહરણો દર્શાવી શકતા હોય છો. એટલે જેટલી પણ વસ્તુઓ તમને નામ આવડે બધે દરેકે દરેક વસ્તુને તમે શું કહી શકો છો, દ્રવ્ય તરીકે ઓળખી શકો છો. તો આ હતી દ્રવ્યની વાત. દ્રવ્ય એટલે શું, ઉદાહરણ આપીને સમજાવું તો દ્રવ્ય છે કે જે વસ્તુઓ જગ્યા રોકતી હોય અથવા સામગ્રીમાંથી બનેલી હોય, દળ ધરાવતી હોય, તો આને દ્રવ્ય તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો આ હતી દ્રવ્યને અનુલક્ષીને વાત. તો ઘણા બધા આપણે પ્રાચીન કાળથી જ્યારે આપણા ઋષિ મુનિઓ હતા એ સમયથી આવા ઘણી બધી વસ્તુઓ છે. અને પ્રાચીન કાળથી જ આપણો મનુષ્ય સમાજ છે, મનુષ્ય છે, એ આવી જે અલગ અલગ વસ્તુઓ છે તો આવી અલગ અલગ વસ્તુઓને શું કરે છે, વધારે ને વધારે સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે. ઉદાહરણ તરીકે તો દિવસે ને દિવસે અત્યારે નવી નવી ટેકનોલોજી આવતી જાય છે, નવા નવા મોબાઈલ આવતા જાય, નવા નવા ફ્યુચર આવતા જાય છે, તો એને ડાયરેક્ટલી આપણને ખબર હોતી નથી. તો આપણે એને શું કરવું પડે છે, સમજવું પડે છે, એને જાણવું પડે છે કે નવી ટેકનોલોજી આવી તો આવી શું શું છે આમાં એવું નવીન. તો આપણે પણ દિવસે ને દિવસે કંઈક ને કંઈક નવું નવું જાણવાનું શું કરતા હોઈએ છે, પ્રયત્ન કરતા હોય છે. એવી જ રીતના પ્રાચીન કાળની અંદર પણ જે મનુષ્ય હતા એ શું કરતા હતા, આવી જેટલી પણ વસ્તુઓ છે એને શું કરવા, જાણવાનો પ્રયત્ન કરતા હતા. અને દિવસે ને દિવસે કંઈક ને કંઈક નવું નવું જાણવાનો પ્રયત્ન કરતા આવ્યા છે, સમજવાનો પ્રયત્ન કરતા હતા. તો ભારતના જે પ્રાચીન તત્વજ્ઞાનીઓ હતા, જેમ આપણે અત્યારે વૈજ્ઞાનિકો કહીએ છીએ એમ તત્વજ્ઞાનીઓ હતા, તો એ તત્વજ્ઞાનીઓના કહેવા પ્રમાણે એવું માનવામાં આવે છે કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ દ્રવ્ય છે, મૂળભૂત પાંચ એટલે પંચતત્વ યાદ રાખજો, કે વૈજ્ઞાનિકોના મત પ્રમાણે અથવા તો તત્વજ્ઞાનીઓ શબ્દ વાપરી શકાય, તત્વજ્ઞાનીઓના મત અનુસાર દ્રવ્ય એ પંચતત્વનું બનેલું છે, પંચતત્વનું બનેલું છે. પંચતત્વ, પંચતત્વ એટલે કે પાંચ તત્વ. પંચતત્વનો મતલબ શું થાય,
પાંચ જે મૂળભૂત તત્વ છે એવા મૂળભૂત તત્વોનું બનેલું હોય છે. કોઈ પણ દ્રવ્ય હોય છે એ વૈજ્ઞાનિકો તત્વજ્ઞાનીઓના કહેવા પ્રમાણે શું છે, પંચ તત્વનું બનેલું હોય છે એવું કહેવામાં આવે છે અથવા એને વર્ગીકૃત કરવામાં આવે છે. આજે પંચ તત્વ છે કયા કયા છે આપણે આગળ પણ જાણી ગયા છીએ, તો કયા કયા છે તો પંચ તત્વ પેલી વાત કરીએ તો પાણી, આકાશ, અગ્નિ, વાયુ અને પૃથ્વી. આવા પંચ તત્વ છે પાણી, આકાશ, અગ્નિ, વાયુ અને પૃથ્વી. આવા પંચ તત્વ છે અને આ પંચ તત્વોનું બનેલું હોય છે આ પંચ તત્વ તરીકે ઓળખવામાં આવતું હોય છે. એટલે કે આકાશ છે, પાણી છે, અગ્નિ છે, વાયુ છે, પૃથ્વી છે, આ જે મૂળભૂત પંચ તત્વ છે, પાંચ તત્વો છે, એ પંચ તત્વોમાંથી જ કોઈ પણ દ્રવ્યનું શું થતું હોય છે, સર્જન થતું હોય છે અથવા બનાવટ થતી હોય છે એવું તત્વજ્ઞાનીઓના કહેવા પ્રમાણે માનવામાં આવતું હોય છે. એટલે કે દ્રવ્ય હોય છે મૂળભૂત આ પંચ તત્વોમાંથી બનેલું ગણવામાં આવે છે. તો એવું પણ માનવામાં આવે છે કોઈ પણ સજીવ હોય, સજીવ કે નિર્જીવ હોય છે, એ મૂળભૂત આ પંચ તત્વોમાંથી જ અથવા પંચ તત્વોનું જ બનેલું હોય છે. કોઈ પણ સજીવ કે નિર્જીવ, યાદ રાખજો, સજીવ કે નિર્જીવ, નિર્જીવ પંચ તત્વ નું બનેલું હોય છે. પછી કોઈ પણ સજીવ વસ્તુ હોય તો પણ ભલે, કોઈ પણ સજીવ વનસ્પતિ કે પ્રાણીઓ હોય તો પણ ભલે, ને કોઈ પણ જાતની કોઈ નિર્જીવ વસ્તુ હોય તો પણ ભલે, આ બધે બધું શેમાંથી બનેલું હોય છે, પંચ તત્વનું બનેલું હોય છે. અને ગ્રીક તત્વજ્ઞાનીઓના કહેવા પ્રમાણે દ્રવ્યનું આજ પ્રમાણે શું કરવામાં આવે છે, વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે ગ્રીક વૈજ્ઞાનિકો કહે છે, ગ્રીક વૈજ્ઞાનિકો પણ આજ પ્રમાણે શું કરે છે, આ જે દ્રવ્ય છે એનું અલગ અલગ ભાગની અંદર વર્ગીકરણ કરતા હોય છે. તો ખાસ કહીને આધુનિક જે વૈજ્ઞાનિકો છે, આધુનિક વૈજ્ઞાનિકો દ્રવ્યનું છે મૂળભૂત વર્ગીકરણ બે રીતે કરવામાં આવ્યું છે, એક ભૌતિક ગુણધર્મ અને બીજું આવે છે એના રાસાયણિક ગુણધર્મો. એટલે કે આધુનિક વૈજ્ઞાનિકોના મત અનુસાર, આધુનિક વૈજ્ઞાનિકોના મત અનુસાર દ્રવ્યને મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત કરાય છે અથવા તેને બે ગુણધર્મ ગણવામાં આવે છે. એમાં પહેલો જે ગુણધર્મ હોય છે ભૌતિક ગુણધર્મ, અને બીજો જે હોય છે એનો રાસાયણિક ગુણધર્મ. કોઈ પણ દ્રવ્ય હોય છે તો કોઈ પણ દ્રવ્યને બે ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે, એટલે બે ગુણધર્મ એના ગણવામાં આવે છે, એક ભૌતિક ગુણધર્મ અને બીજું આવે છે એના રાસાયણિક ગુણધર્મ. તો આવા ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની અંદર એને વર્ગીકૃત કરવામાં આવતું હોય છે. તો આ હતી તત્વજ્ઞાની અનુલક્ષી આપણી જે પ્રસ્તાવના આપેલી છે, પ્રસ્તાવનાની વાત. યાદ રાખજો, કોઈ પણ દ્રવ્ય હોય છે પંચ તત્વોનું બનેલું હોય છે, તો પંચ તત્વ કયા કયા છે, પાણી, આકાશ, અગ્નિ, વાયુ અને પૃથ્વી. આવા પાંચ છે મૂળભૂત પંચ તત્વ છે, અને પંચ તત્વ ઘણા બધા તત્વજ્ઞાનીઓના કહેવા પ્રમાણે એવું પણ માનવામાં આવે છે કોઈ પણ સજીવ કે નિર્જીવ હોય છે તેનું બનેલું હોય છે, પંચ તત્વનું જ બનેલું હોય છે. અને આધુનિક વૈજ્ઞાનિકોના મત અનુસાર એવું પણ માનવામાં આવે છે કે દ્રવ્ય હોય છે દ્રવ્યને બે વિભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે, કે એના ભૌતિક ગુણધર્મ અને બીજા એના રાસાયણિક ગુણધર્મ. ગુણધર્મ એટલે કે એનો જે સ્વભાવ છે, ભૌતિક અને રાસાયણિક રીતે બે વિભાગની અંદર એને વર્ગીકૃત કરવામાં આવે છે. તો આ હતી દ્રવ્યને અનુલક્ષીને પ્રસ્તાવનાની વાત. હવે આપણે પાઠ્યપુસ્તકનો જે પહેલો જ પોઈન્ટ છે એના વિશે વાત કરવાની છે. એમાંનો પહેલો ભાગ છે કે દ્રવ્યના ભૌતિક ગુણધર્મ અથવા તો એનો ભૌતિક સ્વભાવ. તો કોઈ પણ દ્રવ્ય છે એ ભૌતિક રીતે કેવી રીતે કેવો દેખાય છે, એના ગુણધર્મ શું હોય છે, એનો સ્વભાવ શું હોય છે, એના વિશે એટલે કે એના ભૌતિક ગુણધર્મ વિશે આપણે વાત કરવાની છે.
તો દરેક વિદ્યાર્થીઓએ આનો સ્ક્રીનશોટ પાડી લેવાનો રહેશે અને લખી લેવાનું રહેશે. એક મિનિટનો સમય છે તમારી પાસે. તો માનું છું કે દરેક વિદ્યાર્થીએ સ્ક્રીનશોટ પાડી લીધો હશે. તો હવે એનાથી આગળ આપણે ભણવાનો પ્રયત્ન કરીશું. હવે આગળ ઘણી બધી પ્રવૃત્તિઓ આપણને આપવામાં આવી છે, તો પ્રવૃત્તિને વધારે વધારે સરળતાથી સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. જો એનો પહેલો જ પાઠ્યપુસ્તકને અનુલક્ષીને દ્રવ્યનો ભૌતિક સ્વભાવ આવી રીતનો પોઈન્ટ છે કે દ્રવ્યનો ભૌતિક સ્વભાવ અથવા તો એનો ગુણધર્મ, દ્રવ્ય છે એનો ભૌતિક સ્વભાવ, અને એમાંનો પણ પહેલો જ પોઈન્ટ છે એવું કહે છે કે દ્રવ્યનો જે ભૌતિક ગુણધર્મ છે, ભૌતિક ગુણધર્મના આધારે એવું માનવામાં આવે છે કે કોઈ પણ દ્રવ્ય હોય છે કણોનું બનેલું હોય છે. પહેલો પોઈન્ટ એવું કહેવામાં આવે છે કે દ્રવ્ય છે, દ્રવ્ય એ કણોનું બનેલું છે. આવો પહેલો એનો ગુણધર્મ છે કે દ્રવ્ય છે શેનું બનેલું હોય છે, કણોનું બનેલું હોય છે એવું માનવામાં આવે છે. તો ઘણા બધા વૈજ્ઞાનિકોના મત અનુસાર, જો આમાં તો દાખલે કે હું હોય કે પછી બીજા કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ એક વસ્તુ છે તો એને અનુલક્ષીને બધાની જે વિચારધારા હોય છે, બધાના જે વિચાર હોય છે એ કેવા હોય છે, અલગ અલગ હોય છે. હું આવી રીતના વિચારતો હોય, બીજા કોઈ વ્યક્તિ બીજી રીતે વિચારતા હોય છે. તો વૈજ્ઞાનિકોની અંદર પણ આવી જ કંઈક વસ્તુ હતી. તો દ્રવ્ય છે, તો દ્રવ્ય વિશે વૈજ્ઞાનિકોની પણ કંઈક અલગ અલગ વિચારધારા હતી. કોઈ વૈજ્ઞાનિક એમ કે છે દ્રવ્ય છે એ સતત છે, જ્યારે ઘણા બધા વૈજ્ઞાનિક એમ છે દ્રવ્ય છે એ આવું છે કે આવું છે. તો અલગ અલગ વિચારધારાઓ હતી અને મુખ્ય એમાંથી બે વિચારધારાઓ છે કે વૈજ્ઞાનિકોના મત અનુસાર દ્રવ્ય છે, દ્રવ્ય વિશેની બે વિચારધારાઓ રજૂ કરવામાં આવેલી છે. તો વૈજ્ઞાનિકોના મત અનુસાર દ્રવ્યની બે વિચારધારાઓ, વૈજ્ઞાનિકોના મત અનુસાર દ્રવ્યની વિચારધારાઓ, તો વૈજ્ઞાનિકોના મત અનુસાર દ્રવ્યની મુખ્ય જે બે વિચારધારાઓ છે, બે વિચારધારાઓ વિશે આપણે વાત કરવાની છે. તો ઘણા બધા વૈજ્ઞાનિકો છે એના સમૂહ દ્વારા દ્રવ્ય વિશેની શું કરવામાં આવે છે, બે વિચારધારાઓ રજૂ કરવામાં આવેલી છે. મુખ્ય બે વિચારધારાઓ છે અને બે વિચારધારાઓ શું છે તો એની આપણે વાત કરવી છે. તેમાંની જે પહેલી વિચારધારા છે એના વિશે આપણે વાત કરીશું. તો ઘણા બધા વૈજ્ઞાનિકો એમ કહે છે કે ઘણા બધા વૈજ્ઞાનિકોનો સમૂહ એવું માનતો હતો કે દ્રવ્ય છે લાકડા અથવા તો લોખંડના ટુકડાની જેમ શું છે, સતત છે. ઘણા બધા વૈજ્ઞાનિકોના સમૂહ દ્વારા એવું માનવામાં આવે છે કે દ્રવ્ય છે એ લાકડું, આપણે કેમ લાકડું હોય તો લાકડું કેમ સતત છે, એમાં ક્યાંય જગ્યા તમને જોવા મળતી નથી, અથવા લોખંડનો ટુકડો હોય તો લોખંડ પણ શું હોય છે, સતત હોય છે. તો એવું માનવામાં આવે છે કે લોખંડ કે લાકડાની જેમ એ શું છે, સતત છે. ચોકનો ટુકડો તમે જોઈ શકો છો, ચોકનો ટુકડો કેવો ગણાય, સતત છે, આમાં ક્યાંય તમને જગ્યા જોવા મળે નહીં, એટલે કે સતત ગણવામાં આવે છે. તો આ પહેલી વિચારધારા હતી. ઘણા બધા વૈજ્ઞાનિકોના સમૂહ દ્વારા એવું માનવામાં આવતું હતું કે દ્રવ્ય છે એ લાકડા કે લોખંડની જેમ શું છે, સતત છે અથવા સળંગ છે. તો વૈજ્ઞાનિકોના મત અનુસાર કે ઘણા બધા વૈજ્ઞાનિકોના મત અનુસાર
द्रव्य ए लाकड़ा के लोखंडनी जेम सतत अथवा तो तमे एना माटे बीजो पण शब्द वापरी सको सड़ंग छे। એટલે ઘણા બધા વૈજ્ઞાનિકોનો સમૂહ એવું માનતો હતો કે દ્રવ્ય છે એ લાકડું કે લોખંડ છે એની જેમ શું છે સતત છે અથવા સળંગ છે એવું માનવામાં આવતું હતું। અને જ્યારે બીજો સમૂહ હતો એવું પણ માનતો હતો કે દ્રવ્ય છે રેતીના કણની માપક નાના નાના કણોનો બનેલો છે આવું પણ માનવામાં આવતું હતું। જ્યારે બીજા જે વૈજ્ઞાનિકો હતા તો કે બીજા વૈજ્ઞાનિકોનો સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય એ રેતીના કણોની જેમ તો રેતીના કણો આપણે જોયા છે કે રેતીના કણો કેવા હોય બધા અલગ અલગ નાના નાના કણો હોય છે કે દ્રવ્ય એ રેતીના કણોની જેમ નાના નાના કણોનો બનેલો છે એવું માનવામાં આવતું। જો બે અલગ અલગ વૈજ્ઞાનિકોનો જે સમૂહ છે એ ઘણા બધા વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે દ્રવ્ય છે લાકડા કે લોખંડની જેમ સતત છે જ્યારે ઘણા બધા વૈજ્ઞાનિકોનો સમૂહ એમ માનતો હતો કે રેતીની જેમ અથવા તો રેતીના જે કણો છે રેતીના કણોની જેમ નાના નાના કણોનો બનેલો છે એવું માનવામાં આવતું હતું। આમ દ્રવ્ય માટે ઉપરોક્ત શું દ્રવ્ય માટે આવી બે વિચારધારાઓ રજૂ કરવામાં આવેલી છે। એટલે તમને પ્રશ્ન પૂછે કે વૈજ્ઞાનિકોના મત અનુસાર દ્રવ્યની મુખ્ય બે વિચારધારાઓ જણાવો તો દ્રવ્યની મુખ્ય બે વિચારધારાઓ કઈ હતી કે ઘણા બધા વૈજ્ઞાનિકોના મત અનુસાર શું છે દ્રવ્ય એ લાકડા કે લોખંડની જેમ સતત છે સળંગ છે અથવા તો ઘણા બધા વૈજ્ઞાનિકોના મત અનુસાર દ્રવ્ય છે એ રેતીના કણની જેમ અથવા તો રેતીની જેમ નાના નાના શું રેતીની જેમ જ લખવું અહીંયા એટલે આપણને સરળતા રહે રેતીની જેમ શું છે નાના નાના કણોનો બનેલો છે એવું માનવામાં આવે છે કે કણોનો બનેલો છે કે સળંગ છે। હવે આપણે નક્કી કરવાનું છે તો એના માટે થઈને એને અનુલક્ષીને તે આગળ તમને ઘણી બધી પ્રવૃત્તિઓ આપવામાં આવી છે કે જેથી કરીને તમે સાબિત કરી શકો કે ખરેખર દ્રવ્ય છે શેનું બનેલું છે નાના નાના કણોનું બનેલું છે કે પછી સળંગ છે એ આપણે આગળના વિડીયોને સોરી આગળના પોઈન્ટની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું। જે પ્રવૃત્તિ તમને આપવામાં આવી છે એ પ્રવૃત્તિને આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે દ્રવ્ય ખરેખર શેનું બનેલું છે સળંગ છે કે પછી નાના નાના કણોનું બનેલું છે એ નક્કી કરવાનું છે। તો પ્રવૃત્તિ તમને એક આપવામાં આવેલી છે અને એની અંદર શું કરવાનું છે કેવી રીતના કરવાનું પ્રવૃત્તિ તમે ઘરે જાતે પણ કરી શકો છો। તો પ્રવૃત્તિ એક પોઈન્ટ એક તમને આપવામાં આવેલી છે તો આની અંદર શું કરવાનું છે સૌ પ્રથમ એક શું છે 100 મિલી નું એક બીકર લેવાનું યાદ રાખજો કેટલા મિલીનું સમજી લો મેં આવું એક બીકર લીધું આવી રીતના 100 મિલી કેટલા મિલી 100 મિલી બીકર કે 100 મિલીનું બીકર લેવામાં આવે છે 100 મિલીનું બીકર લીધા બાદ હવે મારે શું કરવાનું છે તેમાં પાણીથી અડધું ભરીને તેના પાણીના સ્તર પર નિશાન કરો। હવે આ જે 100 મિલીનું બીકર છે એટલે અહીંયા સમજી લો કે અહીંયા હોય તો આ 20 મિલી છે 40 મિલી છે 60 મિલી છે 80 મિલી છે અને અહીંયા 100 મિલી તમે કોઈ પણ બીકર હોય તો બીકરની ઉપર તમને આવી રીતના અહીંયા લખેલું સાઈડમાં જોવા મળે છે કે આટલા મિલી એમ થાય તો આવી રીતના હવે તમારે આને શું કરવું છે અડધું એટલે કે 50 મિલી જેટલું શું કરવાનું છે પાણીથી ભરવાનું છે
વિયેતનામ એ શું કરી દીધું પાણીથી એને ભરી દીધું. ભરી દીધા બાદ આ બીકરની સાઈડમાં એ તમારે શું કરી નાખવાનું નિશાન, આવી રીતના કોઈ કોઈ પણ પેન હોય તો એ પેનની મદદથી, તમારે માર્કર પેન હોય તો માર્કર પેનની મદદથી પાણીનું જે સ્થળ છે એ સ્થળ ઉપર શું કરી નાખવાનું છે, નિશાન કરી લેવાનું છે. જેથી કરીને તમને ખબર પડે પાણીના સ્થળમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે, શું થાય છે, કેવી રીતના થાય છે એ સમજી શકીએ. એટલા માટે એની અંદર શું કરવું છે કે નિશાન બનાવી દેવાનું છે. ત્યારબાદ શું કરવાનું છે કે એમાં થોડી ખાંડ અથવા મીઠું નાખીને કાચના સળિયા વડે હલાવીને ઓગાળો. હવે આની અંદર શું નાખવાનું છે, આની અંદર ઉપરથી ખાંડના ટુકડાઓ, ખાંડ અથવા તો તમે મીઠું ઓગાળી શકો છો, થોડી કમથી ખાંડ અથવા તો શું કરવાનું છે, આ શું લીધું, ખાંડ લીધી, સમજી ગયો આપણે, શું લીધું, ખાંડ લેવામાં આવે છે. તો ખાંડ અથવા મીઠું નાખવા, બેમાંથી કોઈ પણ એક વસ્તુ, કાં તો ખાંડ ને કાં તો મીઠું તમે લઈ શકો છો. તો ખાંડને અંદર પાણીની અંદર ઓગાળવામાં આવે છે, નાખવામાં આવે છે. ત્યારબાદ અને સળિયાની, કાચનો જે સળિયો હોય છે કાચના સળિયાની મદદથી એને આની સાથે બરોબર શું કરી દેવાનું છે, મિશ્ર કરી દેવાનું છે. અને ત્યાં સુધી એને મિશ્ર કરતું રહેવાનું જ્યાં સુધી ખાંડ છે સંપૂર્ણપણે ઓગળી ન જાય, ત્યાં સુધી એને સતત ને સતત તમારે હલાવતું રહેવાનું છે. તો આવી રીતના હલાવતા રહેશો તો શું થશે, તો તમે કહેશો સાહેબ ખાંડ છે ઓગળી જાય, ખાંડ શું થાય ઓગળી જાય છે. તો તમને પ્રશ્ન થાય સાહેબ ખાંડ ગઈ ક્યાં, ઓગળી તો ગઈ બરોબર છે પણ ગઈ ક્યાં, તો એ અદ્રશ્ય થઈ જાય છે. પણ ક્યાં અદ્રશ્ય થાય છે અને કેવી રીતના થાય છે, તો પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તેનું અવલોકન કરો. અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું કરવાનું છે, ખાંડ કે મીઠું તમે કોઈ પણ લઈ પાણીની અંદર સંપૂર્ણપણે શું થાય છે, ઓગળી ગયેલ હશે. તો આપણા મનમાં પ્રશ્ન થાય છે કે અદ્રશ્ય થઈ ગયું તો શું, શું તમે જ્યારે પણ ખાંડ કે મીઠાને ઓગળી લીધા બાદ પાણી શાંત પડી જાય તમે જુઓ કે આ પાણીના સ્તરમાં વધારો થાય છે કે નહીં, પાણીમાં વધારો થયો, ખાંડ તો ઓગળી ગઈ તેના સ્તરમાં વધારો થવો જોઈએ ને કે ન થાય, તો આપણે કહીશું થાય તો થવો જોઈએ ને, પણ તેમ છતાં એના સ્તરમાં કોઈ જાતનો કોઈ ફેરફાર થતો નથી. તો આપણા મનમાં પ્રશ્ન હજી ઉદભવે તો સાહેબ ખાંડ અંદર જઈ ઓગળી ગઈ તો એના સ્તરમાં વધારો કેમ થતો નથી, તો એ વધારો ન થવાનું કારણ શું, તો ખાંડ જાય છે તો જાય છે ક્યાં. તો આવા જે પ્રશ્ન છે તો એનો મતલબ એમ કે પાણીના જે અણુઓ છે તો પાણીના અણુઓ વચ્ચે ક્યાંક ને ક્યાંક જગ્યા રહેલી હોવી જોઈએ, તો ને તો જ આવું બની શકે, નહીતર આવું બને નહીં. તો એનો મતલબ એમ થાય કે પાણી છે એ દ્રવ્ય છે એક પ્રકારનું, તો એ દ્રવ્યની અંદર વચ્ચે ક્યાંક ને ક્યાંક જગ્યા છે અને જગ્યા હોવાના કારણે જ તે જે ખાંડના ઓગળેલા જે કણો હતા એ ખાંડના ઓગળેલા કણો પાણીના અણુઓ વચ્ચે શું થાય છે, ગોઠવાઈ જાય, શું થાય છે ગોઠવાય. સમજી લો કે આવી રીતના પાણીની રચના છે, તમે આમ જોઈ શકો છો, અત્યારે મેં આકૃતિ તમને દોરીને આપેલી છે, આવી રીતની પાણીની એક પાણી છે. હું આની અંદર ખાંડ ઓગાળું છું તો પાણીના અણુઓ વચ્ચે જો ક્યાંક ને ક્યાંક તમને શું જોવા મળે છે, જગ્યા જોવા મળે છે, એ જગ્યા જોવા મળે છે એટલે ખાંડ ઓગળે છે, ઓગળ્યા બાદ આ જે કણો હોય છે આ વચ્ચેની જે ખાલી જગ્યા હોય છે તો એ ખાલી જગ્યામાં શું થતા હોય છે, ગોઠવાઈ જાય છે. અને ગોઠવાઈ જાય છે એટલા જ માટે આ જે પાણીનું સ્તર છે એ પાણીના સ્તરમાં વધારો દર્શાવાતો નથી અથવા વધારો થતો નથી. તમે તમારા મગજમાં ક્લિયર થઈ ગયું હશે કે પાણીના સ્તરમાં વધારો ન થવાનું કારણ શું, તો એ પાણીમાં સ્તરમાં વધારો ન થવાનું કારણ એ છે કે પાણીના અણુઓ વચ્ચે ક્યાંક જગ્યા છે, અવકાશ છે, અને જે જગ્યા છે જગ્યાની અંદર શું થાય છે, આ ખાંડના અણુઓ છે એ સમાઈ જાય છે અથવા તો ત્યાં ફિટ થઈ જાય છે, ગોઠવાઈ જાય છે. અને એટલા જ માટે શું થાય છે એ પાણીના સ્તરમાં વધારો થતો નથી. તો તમારા મત મુજબ બીકરમાં નાખેલી ખાંડ અથવા તો જે મીઠું છે એનું શું થાય છે, એ સંપૂર્ણપણે ઓગળી જાય છે. તો ખાંડ અને મીઠાના કણો છે એ પાણીના અણુઓ વચ્ચે, એટલે કે પાણીના અણુઓ વચ્ચે જે અવકાશ રહેલો છે, જે જગ્યા રહેલી હોય છે, એ જગ્યામાં સારી એવી રીતે શું થતા હોય છે, ગોઠવાઈ જતા હોય છે. તો તમે કહી શકશો પાણીના સ્તરમાં વધારો થાય છે, થતો નથી, અને પાણીના સ્તરમાં વધારો નથી થતો, તો આના ઉપરથી તમે કહી શકો એક બાબત નિષ્કર્ષ નીકળે, એક બાબત કહી શકાય, શું કહી શકાય કે દ્રવ્ય, કોઈ પણ દ્રવ્ય હોય છે તો દ્રવ્ય શેનું બનેલું હોય છે, કણોનું બનેલું હોય છે, એટલે કે દ્રવ્ય સતત શું કરે છે, કણોનું બનેલું હોય છે.
કે દ્રવ્ય એ સતત કણોનું બનેલું છે, કણોનું બનેલું છે એવું કહી શકાય. આના ઉપરથી, આ પ્રયોગ ઉપરથી એવું સાબિત કરી શકાય કે કોઈ પણ દ્રવ્ય હોય છે એ શું બનેલું હોય છે, સતત ને સતત કણોનું બનેલું હોય છે. કારણ કે વચ્ચે અવકાશ હોય છે અને અવકાશની અંદર બીજા દ્રવ્યો શું થઈ જાય છે, ગોઠવાઈ જાય છે, અને એટલા જ માટે દ્રવ્ય છે એ સતત કણોનું બનેલું છે એવું માનવામાં આવે છે. આ પહેલી સાબિતી, દ્રવ્ય છે એ કણોનું બનેલું છે એવું તમે આ પ્રવૃત્તિ ઉપરથી કહી શકો છો. હવે એને અનુલક્ષીને તે બીજી પ્રવૃત્તિ તમને આપવામાં આવેલી છે પાઠ્યપુસ્તકમાં, ખાસ કરીને ધ્યાન આપતા જજો. તો બીજી કઈ પ્રવૃત્તિ છે એની પણ આપણે વાત કરવી છે. તો બીજી જે પ્રવૃત્તિ તમને આપવામાં આવી છે એને જોતા જઈએ. તો બીજી પ્રવૃત્તિમાં તમને કીધું દ્રવ્યના આ કણો છે એ કેટલા સૂક્ષ્મ હોય છે. આવો પોઈન્ટ તમને આપેલો છે કે દ્રવ્યના કણો એ કેટલા સૂક્ષ્મ છે. આવો પોઈન્ટ તમને પૂછેલો છે, આવો પોઈન્ટ તમને આપવામાં આવેલો છે કે દ્રવ્યના કણો છે કેટલા સૂક્ષ્મ છે. સૂક્ષ્મ તો છે પણ કેટલા સૂક્ષ્મ છે. તો એને અનુલક્ષીને પ્રવૃત્તિ તમને આપવામાં આવેલી છે, પ્રવૃત્તિ 1.2. આ જ પ્રવૃત્તિ તમે તમારા ઘરે પણ કરી શકો છો. પાણીની અંદર મીઠું કે ખાંડ ઓગાળીને પણ તમે પ્રવૃત્તિ કરી શકો છો. તમારે માર્કર પેનની મદદથી પાણીના સ્તર ઉપર શું કરવાનું છે, નિશાન કરી લેવાનું છે, જેથી કરીને તમને ખબર પડે પાણીના સ્તરમાં વધારો થાય છે કે નહીં. હવે એને અનુલક્ષીને બીજી આગળ પ્રવૃત્તિ આપી છે, દ્રવ્યના કણો હોય છે એ કેટલા સૂક્ષ્મ હોય છે એ અમારે સાબિત કરવું છે. તો એની સાબિતી કરવા માટે પણ એક પ્રયોગ તમને આપવામાં આવેલો છે. ખૂબ જ મજાનો પ્રયોગ છે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્રયોગ છે. પરંતુ અહીંયા આપણી પાસે, હું તમને અહીંયા આ સાધનો પૂરા પાડી શકું નહીં કે આ જે પ્રયોગ છે પ્રેક્ટિકલી કરાવી શકું તેમ નથી. એટલા માટે જ્યારે પણ સ્કૂલે આવશો તેથી આ પ્રયોગ જો શક્ય હશે તો આપણે જોવાનો પ્રયત્ન કરીશું, પ્રયોગ કરવાનો પ્રયત્ન કરીશું. તો અત્યારે ખાલી સમજી લેવાનું છે કેવી રીતના થાય, શું થાય. હવે એક શું કરવાનું છે, પોટેશિયમ પરમેંગેનેટ સ્ફટિકના 2 કે 3 કણને લેવાના છે અને 100 મિલી પાણીમાં ઓગાળવાના છે. તો સૌ પ્રથમ એક તો 100 મિલીનું બીકર લેવાનું. શું કરવાનું છે, 100 મિલીનું બીકર લેવાનું છે. આ 100 મિલીનું બીકર લીધા બાદ શું કરવાનું છે, હવે આની અંદર 100 મિલીનું બીકર લીધું છે, 100 મિલી બીકરની અંદર આને આ સંપૂર્ણ પણ આખે આખું શું કરવાનું છે, પાણીથી ભરી દેવાનું. આ શું છે, પાણી. શું છે, આખે આખું બીકર છે. આ બીકરને સંપૂર્ણપણે શું કરવાનું છે, પાણીથી ભરી દેવાનું છે. હવે આની અંદર 3 અથવા 4 ટુકડા શું નાખવાના છે, KMnO4. KMnO4 જેને કહેવામાં આવે છે પોટેશિયમ પરમેંગેનેટ. પોટેશિયમ પરમેંગેનેટ કહેવામાં આવે છે. 2 થી 3 ટુકડા KMnO4 નાખવાના છે. KMnO4 ટુકડા નાખ્યા બાદ તરત જ એને શું કરવાનું છે, વ્યવસ્થિત કાચના સળિયાની મદદથી હલાવી લેવાનું છે. એટલે હલાવી લેશો એટલે આખે આખું જે દ્રાવણ બનશે, આ મિશ્ર થતા જે દ્રાવણ બનશે એ ખૂબ જ ઘાટો ગુલાબી રંગ બનશે, એટલે કે ગુલાબી રંગનું દ્રાવણ બનશે. ગુલાબી રંગનું દ્રાવણ તમને બનતું જોવા મળે છે. અને આ જે દ્રાવણ બને છે એ ગુલાબી રંગ છે, ટૂંકમાં ઘાટો ખૂબ જ ગુલાબી રંગ જેવું તમને જોવા મળતું હોય છે. હવે આ જે રંગ મળે છે, હવે આ રીતે જે તૈયાર કરેલું દ્રાવણ છે, હવે એટલે કે આ જે 100 મિલીનું દ્રાવણ થઈ ગયું, તો 100 મિલી દ્રાવણમાંથી બીજું 10 મિલી દ્રાવણ લેવાનું. બીજું 100 મિલીનું મેં આવી રીતના એક પાત્ર લીધું. હવે આની અંદર હું 90 મિલી પાણી ભર્યું. કેટલા મિલી, 90 મિલી પાણી.
હું લખી પણ તમને દઉં એટલે ખબર પડે, 90 મિલી પાણી શું લેવામાં આવશે, 90 મિલી પાણી. અને આજે બનાવેલું 100 મિલીનું જ દ્રાવણ છે, એ 100 મિલીમાંથી 10 મિલી આમાં લેવાનું. આમાંથી શું નાખવાનું છે, 10 મિલી KMnO4 નું દ્રાવણ એને કહેવામાં આવે છે, પ્લસ આની અંદર 10 મિલી. કેટલા? 10 મિલી KMnO4 નું દ્રાવણ નાખવાનું છે. ટોટલ 100 મિલી થઈ ગયું. તો હજી પણ આનો જે રંગ હતો એના કરતાના રંગમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં? શું આમાંના કોઈના રંગમાં વધારો થાય છે કે ઘટાડો, ઘાટો બને છે કે આછો બને છે, એનું તમારે અવલોકન કરવાનું છે. તો તમે 100% કે સાહેબ આછો થાય છે. એવી જ રીતના હવે ત્રીજું એક આવી રીતના 100 મિલીનું બીજું એક પાત્ર લેવાનું છે, એક બીકર લેવાનું છે. આની અંદર ફરી પાછું 90 મિલી પાણી તમારે ભરવાનું છે. આ શું કરું મેં, 90 મિલી પાણી ભર્યું. 90 મિલી પાણી ભર્યા બાદ હવે આ જે દ્રાવણ બન્યું હતું એમાંથી ફરી પાછું શું કરવાનું, 10 મિલી KMnO4 KMnO4 નું દ્રાવણ લેવાનું છે. આમાંથી ફરી પાછું 10 મિલી KMnO4 નાખવાનું છે. હવે હું તમને પ્રશ્ન પૂછું, છોકરાઓ આના રંગમાં ઘટાડો થયો અથવા આછો પડ્યો કે ઘાટો થાય? તો તમે કહેશો સાહેબ રંગમાં આછો પડે છે. ફરી પાછું હજી એક તમારે આવી રીતના બીકર લેવાનું છે, 100 મિલીનું બીકર લેવાનું છે. આની અંદર હજી પણ તમારે 90 મિલી પાણી ભરી દેવાનું છે. શું કર્યું મેં, 90 મિલી પાણી લીધું. અને હવે આમાંથી ફરી પાછું શું કરવાનું છે, 10 મિલી તમારે KMnO4 નું દ્રાવણ લેવાનું છે. 10 મિલી KMnO4 નું દ્રાવણ લઈ હવે હું તમને પ્રશ્ન, છોકરાઓ આના રંગમાં આછો પડે છે કે ઘાટો? તો હજી પણ તમે કે સાહેબ હજી આછો પડે છે. તો આવી રીતના તમે 5 કે 7 કે 8 વાર તમે શું કહી શકો છો, આવી એક બીકરમાંથી બીજામાં, બીજામાં ત્રીજામાં, સતત સતત 10 મિલી KMnO4 લેતું જવાનું. આમાં 90 મિલી પાણી ભરવાનું, ટોટલ 100 મિલી થવું જોઈએ. એવી રીતના તમે લેતું, તો દરેકે દરેક વખતે એનો રંગ છે ધીરે 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 આછો પડતો રહે, પણ સંપૂર્ણપણે કોઈ પણ સંજોગોની અંદર એ રંગ દૂર થતો નથી. કોઈ પણ સંજોગોમાં એની અંદર રહેલો જે રંગ છે એ દૂર થતો તમને જોવા મળતો નથી. તો 8 વખત આને તમારે આવી રીતના પ્રવૃત્તિ તમે કરી શકો છો. તો પાણીને તમે ગમે એટલું મંદ કરવા ઈચ્છો છો, કરવો છો, તેમ છતાંય નહીં. એ શું છે, દ્રાવણ તો થોડું ઘણું તો શું રહે છે, રંગીન જ રહેતું હોય છે. દ્રાવણનો રંગ છે એ તમે દૂર કરી શકતા નથી. આના ઉપરથી એ સાબિત થાય કે દ્રાવણનો જે રંગ છે એ રંગને તમે દૂર કરી શકતા નથી. અને એટલા જ માટે કહી શકાય કે દ્રવ્ય છે એ શું બનેલું છે, નાનામાં નાના અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કણોનું બનેલું છે. આના ઉપરથી આવું સાબિત થાય કે દ્રવ્ય એ અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે. આના ઉપરથી આવું તમે નિષ્કર્ષ તારી શકો છો. આ પ્રવૃત્તિ પરથી એવું કહી શકાય કે દ્રવ્ય છે એ શું છે, અતિ સૂક્ષ્મ નાનામાં નાના કણોનું શું થયેલું હોય છે, બનેલું હોય છે. જો અહીંયા પણ આપણે દ્રવ્ય છે કે નાનામાં સતત કણોનું બનેલું છે, નાના નાના કણોનું બનેલું છે એવું સાબિત કર્યું, એના પછીની પ્રવૃત્તિમાં પણ એ જ જોયું કે દ્રવ્ય છે એ શું છે, અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે, એવું તમે સાબિત કરી શકો છો. તો આના ઉપરથી આગળની જે બે વિચારધારાઓ જોઈ હતી એમાંથી એક વિચારધારાને આપણે શું ખૂબ જ નજીક પહોંચી ગયા છીએ કે દ્રવ્ય છે એ શું છે, કણોનું બનેલું હશે એવું આપણે માની લઈએ છીએ. એટલે કે દ્રવ્ય છે એ નાનામાં નાના કણોનું બનેલું છે એવું માની લેવામાં આવે છે. હવે એના પછીનો જે પોઈન્ટ છે કે દ્રવ્યના કણોની જે લાક્ષણિકતા છે, તો એ અગત્યની લાક્ષણિકતાઓ છે તો એની આપણે આગળના વિડીયોની અંદર વિગતવાર ચર્ચા કરીશું. ત્યાં સુધી ઘરમાં રહેવાનું અને સુરક્ષિત રહેવાનું. જય હિન્દ.